સેન્ટ્રલ આઈબીએ ગુજરાત સહિત ચાર રાજ્યોમાં લશ્કરે તોયબાના આતંકવાદીઓએ રેકી કરી હોવાની બાતમી આપી છે. આ ઉપરાંત આ આતંકવાદીઓ જામનગરમાં આવેલી ઓઇલ અને ગેસ રિફાઇનરીઓ પર હુમલા કરવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આતંકવાદીઓની મેલી મુરાદને પહોંચી વળવા પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને એલસીબી, એસઓજી, કમાન્ડો, સ્થાનિક પોલીસની મદદ લઈ સુરક્ષા સઘન કરી દેવાઈ છે. પોલીસે સાવચેતીના પગલારૂપે જામનગરમાં આવેલી ઓઇલ રિફાઇનરીઓ, હાઇવે, ધાર્મિક સ્થળો પર સઘન તપાસ કરી રહી છે. આ ઉપરાંત આતંકવાદીઓના જાહેર કરવામાં આવેલા ફોટાઓને પોલીસે હાઇવે પરથી નીકળતી ગાડીઓના ચાલકોને દેખાડી પૂછપરછ કરી રહી છે. એટલું જ નહીં, પોલીસે આતંકવાદીઓના પોસ્ટર્સ શહેરમાં આવેલી રિફાઇનરીઓ તેમજ તેની નજીકની હોટલ અને જાહેર સ્થળો પર ચીપકાવી દીધા છે. આ ઉપરાંત જામનગરના દરિયા કિનારે પણ કોસ્ટગાર્ડ, નેવી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એક અમે સિસ્ટમ બનાવી અને તમામ ચારે ચાર રિફાઇનરી ઉપરાંત ટોટલ કોસ્ટલ અને આખા જિલ્લાનો એરિયા કે જેમાં આ છ માણસોના આતંકવાદીઓના જે ફોટાઓ છે એ ફોટાના આધારે ક્યાંય પણ એમની હાજરી હશે અમે જડબે સલાક શોધી કાઢી, એના ફૂટેજ શોધી કાઢી અને એના મશીનમાં પાર કરતા પહેલાં અમે એને શોધી કાઢીશું. આના માટે અમે નાકાબંધી કરી છે, હોટલો ચેકિંગ કરી છે, ધર્મશાળાઓ, ધાબાઓ ચેક કર્યા છે અને પ્રાઇવેટ જગ્યાઓમાં કંપનીની જે સિક્યુરિટીઓ છે એ સિક્યુરિટીને ફોટોગ્રાફ્સ આપી અને છ છના પોસ્ટર લગાવી અને આ વ્યક્તિઓને નમૂદ કરવા અમે કોઈ કચાશ નથી રાખી અને કોઈ લીકેજ રહેવા દીધી નથી. સેન્ટ્રલ આઈબીના રિપોર્ટના આધારે ગુજરાત પોલીસ વડાએ જામનગર સહિત અમદાવાદ અને અન્ય સંવેદનશીલ શહેરોમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દઈને સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આઈબીના રિપોર્ટ બાદ ફરી આતંકવાદીઓના હુમલાની દહેશત સેવાઈ રહી છે, ત્યારે હુમલાની યોજનાને નિષ્ફળ બનાવવા સુરક્ષા કર્મીઓ દ્વારા પૂરતા પગલાં લેવામાં આવી રહ્યા છે. કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ, વીટીવી, જામનગર.